જૂનાગઢ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના સહાય મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ભાજપ દ્વારા કોરોના મૃત્યુના આંકડા છુપાવતા લોકો સાથે વિશ્વાસઘાત કરી રહી છે તેવું કોંગ્રેસે જણાવ્યું હતું કોવિડ મહામારીમાં ભાજપ સરકારના ગુનાહિત અને અણધણ વહીવટને પરિણામે રાજ્યના લાખો નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા છે ઉપરાંત મૃતકોના આંકડા છુપાવવાના અત્યંત નિંદનીય પ્રયાસો પણ ભાજપની સરકારે કર્યા છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટની આખરી ટિપ્પણીઓના સંદર્ભમાં આ સઘળી હકીકતો બહાર આવી છે આ અંગે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર જૂનાગઢ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી પર્દાફાશ કરવામાં આવ્યો કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવા મામલે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું સરકારને ચોપડે નોંધાયેલ મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે ગુજરાતમાં અંદાજે ત્રણ લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે અત્યાર સુધીમાં એકાણું હજાર આઠસો દસ અરજીઓ આવી જેમાં અઠ્ઠાવન હજાર આઠસો ચાળીસ અરજીઓ મંજૂર થઈ પંદર હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ છે પાંચ હજાર જેટલી અરજીઓ રિજેક્ટ થઈ અગિયાર હજાર જેટલી અરજીઓ પ્રોસેસમાં છે સુપ્રીમ કોર્ટે કહ્યું લોકો સરકારની દયા પર નથી જીવતા સરકાર વળતર ચૂકવીને કોઈના પર ઉપકાર નથી કરતી ડબ્લ્યુએચ ભારત સરકારના કોવિડ મૃત્યુ આંકડા પર વિશ્વાસ કરતો નથી ગુજરાત સરકારે માત્ર દસ હજારનો જ મૃત્યુઆંક દર્શાવ્યો જૂનાગઢ શહેર જિલ્લામાં એકત્રીસોથી વધારે અરજીઓ થઈ છે લોકોને સહાય મેળવવા દર દર ભટકવું પડે છે ભાજપ સરકાર દ્વારા જૂનાગઢ શહેર જિલ્લાના મૃત્યુ મૃત્યુઆંક એકસો અડસઠનો જાહેર કરવામાં આવ્યો હતો ખોટા આંકડાઓ બતાવી લોકોને સહાયથી વંચિત રાખવાના પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે આ પ્રેસ કોન્ફરન્સમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ જિલ્લા પ્રમુખ નટુભાઈ પુંખિયા કોર્પોરેટર લલિતભાઈ પરસાણા કિશોરભાઈ હળવાની ગાંડુભાઈ ઢેસિયા વાંસવાણીભાઈ રાજુભાઈ સોલંકી અરવિંદભાઈ નથુભાઈ સફીભાઈ બંગાલી કુદુસભાઈ દાદુભાઈ ઝાલા નિકુંજભાઈ કાનાભાઈ ઘરડેસા શારદાબેન ફરજનાબેન વર્ષનાબેન નાથુભાઈ બાવનજીભાઈ પટોડિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા